નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓના મુખ્ય મથક અને તેમાં કયા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો વિડીયો શરૂ કરીએ આજના વિડીયોનો પ્રથમ જિલ્લો છે અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લામાં ટોટલ દસ તાલુકાઓ આવેલા છે અને અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અમદાવાદ સિટી અને આ દસ તાલુકાઓના નામમાં આવે છે પ્રથમ છે અમદાવાદ સિટી દસકોય દેતોજ રામપુરા માંડલ વિરમગામ સાણંદ બાવળા ધોળકા ધંધુકા અને ધોલેરા આ દસ તાલુકાઓ અમદાવાદ જિલ્લામાં આવે છે ચાલો નેક્સ્ટ બીજો જિલ્લો જોઈ લઈએ બીજો જિલ્લો છે અમરેલી જિલ્લો તેમાં અગિયાર તાલુકાઓ આવેલા છે અને અમરેલી તાલુકાનું મુખ્ય મથક છે અમદા અમરેલી સિટી અમરેલી સિટીમાં ટોટલ અગિયાર તાલુકાઓ છે તેમના નામ છે અમરેલી સિટી બાબરા બગસરા સાવરકુંડલા લાઠી લીલીયા કુકાવા વડીયા ખાંભા રાજુલા જાફરાબાદ ધારી નેક્સ્ટ જિલ્લો જોઈ લઈએ નેક્સ્ટ જિલ્લો છે અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મોડાસા અરવલ્લી જિલ્લામાં ટોટલ છ તાલુકાઓ આવેલા છે મોડાસા ભિલોડા બાયડ ધનુષરા માલપુર અને મેઘરજ ચાલો નેક્સ્ટ ચોથો જિલ્લો જોઈ લઈએ ચોથો જિલ્લો છે આણંદ જિલ્લો આણંદ જિલ્લાનું મુખ્ય મથક છે આણંદ આણંદ જિલ્લામાં ટોટલ આઠ તાલુકાઓ આવેલા છે આણંદ બોરસદ ખંભાત પેટલાદ સોજિત્રા ઉમરેટ તારાપુર અંકલાવ આ ટોટલ આઠ તાલુકાઓ આણંદ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જિલ્લો જોઈ લઈએ નેક્સ્ટ જિલ્લો આવે છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ કચ્છ જિલ્લામાં ટોટલ દસ તાલુકાઓ આવેલા છે ભુજ લખપત અબડાસા નલિયા નક્તાણા માંડવી મુંદ્રા અંજાર ભચાઉ રાપર અને ગાંધીધામ આ દસે દસ જિલ્લા આ દસે દસ તાલુકાઓ કચ્છ જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ જિલ્લો જોઈ લઈએ નેક્સ્ટ જિલ્લો છે ખેડા જિલ્લો ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે નડિયાદ અને ખેડા જિલ્લામાં ટોટલ દસ તાલુકાઓ આવેલા છે નડિયાદ ખેડા કપડવંશ માતર કટલાલ ઠાસરા મહુવા મહેમદાબાદ ગલતેશ્વર અને વસો આ દસ તાલુકાઓ ખેડા જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ સાતમો જિલ્લો જોઈ લઈએ નેક્સ્ટ સાતમો જિલ્લો છે ગાંધીનગર જિલ્લો ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે તેમાં ચાર તાલુકાઓ આવેલા છે મુખ્ય ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક છે ગાંધીનગર દહેગામ માણસા અને કલોલ આ ચારે ચાર તાલુકાઓ ગાંધીનગર જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ આઠમો જિલ્લો જોઈ લઈએ આઠમો જિલ્લો જ આઠમો જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં ટોટલ છ તાલુકા આવેલા છે ગીર સોમનાથનું મુખ્ય મથક છે વેરાવળ તાલુકાના નામ છે વેરાવળ કોળીનાર ઉના તાલાળા સુત્રાપાડા અને ગીર ગઢડા આ છ તાલુકાઓ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ જિલ્લો જોઈ લઈએ નવમો નવમો જિલ્લો છે છોટા ઉદયપુર જિલ્લો ઉદયપુરનું મુખ્ય મથક છે છોટા ઉદયપુર છોટાપુરમાં છોટા ઉદયપુરમાં ટોટલ છ તાલુકાઓ આવેલા છે છોટા ઉદયપુર જેતપુર પાવી કણવાંટ નવસારી સંખેડા અને બોડેલી આ છ તાલુકાઓ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ દસમો જિલ્લો દસમો જિલ્લો છે જામનગર જિલ્લો જામનગર જિલ્લાનું મુખ્ય મથક છે જામનગર જામનગરમાં ટોટલ છ તાલુકાઓ આવેલા છે જામનગર લાલપુર કાલાવાડ જામજોધપુર ધ્રોળ અને જોડિયા આ છ તાલુકાઓ જામનગર જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ અગિયારમો જિલ્લો જોઈ લઈએ અગિયારમો જિલ્લો આવે છે જુનાગઢ જિલ્લો જુનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે જૂનાગઢ સિટી જુનાગઢ જિલ્લામાં ટોટલ દસ તાલુકાઓ આવેલા છે જૂનાગઢ સિટી જૂનાગઢ ગ્રામ્ય માણાવદર વંથલી ભેંસાણ કેશોદ વિસાવદર મેંદડા માંગરોળ અને માળિયા હાટીના આ દસ તાલુકાઓ જૂનાગઢ જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ બારમો જિલ્લો જોઈ લઈએ બારમો જિલ્લો આવે છે ડાંગ જિલ્લો ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ત્યાં માત્ર ત્રણ તાલુકાઓ જ આવેલા છે અને ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આહવા તાલુકાઓ છે આહવા વધઈ અને સુબીર આ ત્રણ તાલુકાઓ ડાંગ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ તેરમો જિલ્લો જોઈ લઈએ તાપી જિલ્લો તાપીનું મુખ્ય મથક છે વ્યારા તાપીમાં ટોટલ છ તાલુકાઓ આવેલા છે વ્યારા સોનગઢ ઉલછલ નિજર વાલોડ અને કુંકરમુંડા આ છ તાલુકાઓ તાપી જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ ચૌદમો જિલ્લો જોઈ લઈએ ચૌદમો જિલ્લો છે દાહોદ જિલ્લો દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે દાહોદ અને દાહોદમાં ટોટલ આઠ તાલુકાઓ આવેલા છે દાહોદ લીમખેડા દેવગઢ બારીયા ગરબાડા ધાનપુર ઝાલોદ ફતેહપુરા અને સંજેલી આ આઠ તાલુકા દાહોદ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ પંદરમો જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે ખંભાળિયા ત્યાં ચાર તાલુકાઓ આવેલા છે તાલુકા છે ઓખા મંડળ દ્વારકા ભાણવણ અને કલ્યાણપુર આ ચાર તાલુકાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ સોલમો જિલ્લો સોલમો જિલ્લો છે નર્મદા જિલ્લો નર્મદા જિલ્લામાં ટોટલ પાંચ તાલુકા આવેલા છે અને ત્યાંનું મુખ્ય મથક છે રાજપીપળિયા નાલોંદ તિલકવાડા દેવડીયાપાડા સાગબારા અને ગરુડેશ્વર આ પાંચ તાલુકાઓ ટોટલ આવેલા છે નર્મદા જિલ્લામાં નેક્સ્ટ સત્તરમો જિલ્લો જોઈ લઈએ સત્તરમો જિલ્લો છે નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં ટોટલ છ તાલુકાઓ આવેલા છે નવસારીનું મુખ્ય મથક છે નવસારી જલાલપોર ચીખલી ગણદેવી વાસંદા ખેરગામ આ છ તાલુકાઓ નવસારી જિલ્લામાં આવેલા છે ચાલો નેક્સ્ટ જોઈ લઈએ પંચમહાલ જિલ્લો પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે ગોધરા અને પંચમહાલ જિલ્લામાં ટોટલ સાત તાલુકાઓ આવેલા છે તાલુકા છે ગોધરા શહેરા મોરવા હડપ ઢોંગધા સોરી ઢોંગધાબા કાલોલ હાલોલ અને જાંબુઘોડા આ સાત તાલુકાઓ પંચમહાલ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ અઢારમો જિલ્લો અઢારમો જિલ્લો છે પાટણ જિલ્લો પાટણ જિલ્લાનું મુખ્ય મથક છે પાટણ અને પાટણમાં ટોટલ નવ તાલુકાઓ આવેલા છે પાટણ સાંતલપુર રાધનપુર સમી ચાણસમા હારીજ સિદ્ધપુર શંખલેશ્વર અને સરસ્વતી આ નવ તાલુકાઓ આવેલા છે પાટણ જિલ્લામાં નેક્સ્ટ જોઈ લઈએ વિસ્મો જિલ્લો વિસ્મો જિલ્લો છે પોરબંદર જિલ્લો પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે પોરબંદર અને પોરબંદરમાં ટોટલ ત્રણ જ તાલુકાઓ આવેલા છે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા આ ત્રણ તાલુકાઓ પોરબંદર જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટ આવે છે સાબરકાંઠા જિલ્લો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ તાલુકાઓ સાબરકાંઠા જિલ્લામાં છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે પાલનપુર અને સાબરકાંઠામાં ટોટલ તાલુકાઓ છે ચૌદ પાલનપુર વાવ થરાદ ધાનેરા ડીસા દ્યોદર કાંકરેજ દાંતા વડગામ અમીરગઢ દાંતીવાડા ભાભર લાંખણી અને સુઈગામ આ ચૌદ તાલુકાઓ બનારસકાંઠામાં આવેલા છે નેક્સ્ટ બાવીસમો જિલ્લો જોઈએ બાવીસમો જિલ્લો છે બોટાદ જિલ્લો બોટાદ જિલ્લાનું મુખ્ય મથક છે બોટાદ બોટાદમાં ટોટલ ચાર તાલુકાઓ આવેલા છે બોટાદ બધળા બરવાડા અને રાણપુર આ ચાર જિલ્લા માપ કરશો આ ચાર તાલુકાઓ બોટાદ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક મુખ્ય મથક છે ભરૂચ ભરૂચ જિલ્લામાં ટોટલ નવ તાલુકાઓ આવેલા છે ભરૂચ આમોદ અંકલેશ્વર વાગરા આસોટ જંબુસર ચખડીયા વાઘિયા અને નેત્રંગ આ નવ તાલુકાઓ ભરૂચ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક છે ભાવનગર ભાવનગરમાં ટોટલ નવ તાલુકાઓ આવેલા છે ભાવનગર વલભીપુર ઉમરાળા સિહોર ઘોઘા ગારિયાધાર પાલીતાણા તળાજા મહુવા અને ખેસર આ નવ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ જોઈ લઈએ પચીસમો જિલ્લો પચીસમો જિલ્લો છે મહીસાગર જિલ્લો મહીસાગરનું વડું મથક છે લુણાવાડા અને મહીસાગર જિલ્લામાં ટોટલ આવેલા છે છ તાલુકાઓ લુણાવાડા કંડાણા ખાનપુર સંતરામપુર બાલાસીનોર અને વેરપુર આ છ તાલુકાઓ આવેલા છે મહીસાગર જિલ્લામાં નેક્સ્ટ જિલ્લો જોઈ લઈએ છવ્વીસમો છવ્વીસમો છે મોરબી જિલ્લો મોરબી જિલ્લાનું મુખ્ય મથક છે મોરબી મોરબીમાં ટોટલ પાંચ તાલુકાઓ આવેલા છે મોરબી માળિયા મિયાણા વાંકાનેર ટંકારા અને હળવદ આ પાંચ તાલુકાઓ આવેલા છે મોરબી જિલ્લામાં નેક્સ્ટ જોઈ લઈએ સીતાવીસનો જિલ્લો સીતાવીસમો જિલ્લો છે મહેસાણા મહેસાણાનું મુખ્ય મથક છે મહેસાણા અને મહેસાણામાં ટોટલ અગિયાર તાલુકાઓ આવેલા છે મહેસાણા સલ સતલાનસણ ખેરાડુ વોલનગર વિસનગર વિજાપુર કડી બહુચરાજી ઉંજા ગોજારીયા અને જોટાણા અગિયાર તાલુકાઓ આવેલા છે મહેસાણા જિલ્લામાં નેક્સ્ટ જોઈ લઈએ અઠ્યાવીસમો અઠ્યાવીસમો જિલ્લો છે રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક છે રાજકોટ રાજકોટ જિલ્લામાં અગિયાર તાલુકાઓ છે તેમાં રાજકોટ પડઘરી લોધિકા કોટડા સાંગાણી જસદણ ગોંડલ જામકંડોળા ઉપલેટા જેતપુર વિંજિયા અને ધોરાજી આ અગિયાર તાલુકાઓ આવેલા છે રાજકોટ જિલ્લામાં ચાલો નેક્સ્ટ ઓગણીસ ઓગણત્રીસમો જિલ્લો જોઈ લઈએ ઓગણત્રીસમો જિલ્લો છે વડોદરા જિલ્લો વડોદરા જિલ્લોમાં જિલ્લાનું મુખ્ય મથક છે વડોદરા અને વડોદરા જિલ્લામાં આઠ તાલુકાઓ આવેલા છે આઠ તાલુકાઓમાં વડોદરા સાવલી વાઘોડિયા પાદરા કરજણ સિનોર ડભોઈ અને ડેસર આ આઠ તાલુકા આવેલા છે વડોદરા જિલ્લામાં નેક્સ્ટ ત્રીસમો જિલ્લો જોઈ લઈએ ત્રીસમો જિલ્લો છે વલસાડ જિલ્લો વલસાડ જિલ્લાનું મુખ્ય મથક છે વલસાડ અને વલસાડના ટોટલ છ તાલુકાઓ છે વલસાડ પાર પારડી ધરમપુર ઉમરગામ કપરાડા અને વાપી આ છ તાલુકાઓ આવેલા છે વલસાડ જિલ્લામાં નેક્સ્ટ જોઈ લઈએ સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાં ટોટલ આઠ તાલુકાઓ આવેલા છે હિંમતનગર ખેડબ્રહ્મા વિજયનગર ઈડર પ્રાંતિજ વડાલી તલોદ અને પોશીના આ આઠ તાલુકાઓ આવેલા છે સાબરકાંઠા જિલ્લામાં નેક્સ્ટ બત્રીસમો જિલ્લો છે સુરત જિલ્લો સુરત જિલ્લાનું મુખ્ય મથક છે સુરક્ષ સુરત સિટી અને સુરત જિલ્લામાં ટોટલ દસ તાલુકાઓ આવેલા છે સુરત સિટી ચોર્યાસી ઓલપાડ કામરેજ માંગરોળ માંડવી ઉમરપાડા બારડોલી મહુવા અને પલસાણા આ દસ તાલુકાઓ આવેલા છે સુરત જિલ્લામાં નેક્સ્ટ છે તેત્રીસમો જિલ્લો અને આજના વિડીયોમાં વિડીયોનો લાસ્ટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગરનું મુખ્ય મથક છે વઢવાણ અને સુરેન્દ્રનગરમાં ટોટલ તાલુકાઓ આવેલા છે દસ જેમાં વઢવાણ લીંબડી સાયલા ચોટીલા મૂડી ધ્રાંગધા દસાડા લકપર ચુડા અને થાનગઢ આ દસ તાલુકાઓ આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં તો મિત્રો આ હતા ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ તેમના મુખ્ય મથકો અને તેમાં આવેલા તાલુકાઓ મિત્રો તમે ગુજરાતના કયા જિલ્લામાંથી છો તે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને અમારી ચેનલ કેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારી માટે આવા જ અવનવા વિડીયો અમે લાવતા રહીએ છીએ મળશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ